सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रामृत सागर ग्रंथनी अंदर पूर्व सातमू ने तरंग सत्तर एमा छेल्ले एम कथा लखे छे कि भगवान श्रीहरि धमड़का में लाधाजीना दरबार नी अंदर बिराजमान छे। वर्णियों ने श्रद्धावाड़ा संतोए कंसार आदिकनो थाड़ तैयार कर्यो छे। महाराज थाड़ जमाड़े छे, त्यार पछी हरिभक्तो ने संतो ने जमाड़े छे। जमाड़ा पछी महाराज पासे बधाई जईने बैठा त्यारे सभा भराईने बैठी छे। गामना लोकोए आवीने महाराज आगळ खूब सुंदर वातो करी अने पछी श्रीजी महाराजे गामना लोकोने ने सभाने वातो करी, कौं सादिकनी दुष्टता विशेनी वातो करी अने पछी महाराज के जे धीरज राखे छे ए जीवन में जीते छे। आगळ पूर्व सातमू तरंग 18 स्वामी लखे छे, मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे। पोनी श्री हरि बोलत बये संत नृप प्रति जोउ विचार विन हम करत नहीं जो जो काम ही होउ विचार विन हम करत नहीं जो जो काम ही हो जामे जितनो फल ही प्रथम लेत विचार विचार बिन करे काम को तरत सो जावत हार विचार बिन करे काम को तरत सो जावत हार। वड़ी फरी श्रीहरि संतो ने दरबारों ने कहवा लाग्या, जे कोई पण काम होय ते अमे वगर विचारे करता नथी, जे कामनू जे परिणाम फळ होय तेने अमे पहला विचारी लईए छीए, वगर विचारे कोई काम करवामां आवे तो तेमां तरत ज पाछू पड़वानू थाय छे। श्रीजी महाराज आध्यात्मिक उपदेश तो आपे ज छे, परंतु साथोसाथ व्यवहारनो पण शीखवाड़े छे। विचार्या विना कोई कार्य तत्काल न करवू आवी श्रीजी महाराजनी आज्ञा छे। विचार्या विना धर्म कार्य तो तत्काल करवू, परंतु बीजा बधाई कार्यनी अंदर विचार करवो, विचार विना जे काम करवामां आवे श्रीजी महाराज के एमां पाछू पड़वानुं थाय। પોતાની સ્થિતિ વિચારવી, કોઈ પણ કામ જ્યારે કરવાનું થાય ત્યારે પોતાની સ્થિતિ વિચારવી, આ કાર્ય કેટલા સમયમાં કેવી રીતે પાર પડશે, એમાં કેટલું સફળ થવાશે નહીં થવાય એનો વિચાર જો કરેલો ના હોય
તો 100% પાછું પડવાનું થાય ને દુઃખી થવાનું થાય. આપણે એક માનસરોવર જેવી યાત્રાનું આયોજન કરતા હોય ને, આપણને ખબર છે કે ભગવાનને મોટા પુરુષ ભેગા છે, સંતો ભેગા છે, હરિભક્તો ભેગા છે, એક કુસંગી તો કોઈ છે જ નહીં, ભગવાન પોતે છે. તો પણ આપણે એનું આયોજન કરીએ ને, તો આયોજન કરીએ ને એમાં એક પાછળ એક નોટ લખીએ કે આમાં વાતાવરણ ગમે ત્યારે બદલાય એવું છે, આની અંદર વિઝા કેન્સલેશન થાય એમ છે, આટલી આટલી પરિસ્થિતિઓ વિકટ પણ થઈ શકે છે, અને એ પરિસ્થિતિની અંદર તમારી મેન્ટાલિટી સેટઅપ હોય તો તમે વેલકમ. હવે જો એ વસ્તુનો આપણે વિચાર જ ના કરીએ, ઓહો ભગવાન છે ને ભેગા, ભગવાન છે ને ભેગા, હા ભગવાન ભેગા છે, પરંતુ આ પૃથ્વી પર કોઈ પણ કાર્ય કરવું હોય ને ભગવાન ભેગા હોય, મોટા પુરુષ ભેગા હોય, તો પણ એના પ્લસ માઇનસનો વિચાર કરવો જોઈએ, કરીને એનો ગ્રાફ કાઢેલો હોય એટલે કદાચ પરિણામ ભગવાનની ઈચ્છાથી પેલું માઇનસવાળું આવે ને તો પણ આપણને બહુ દુઃખ ના થાય, આપણે પાછા ના પડી જઈએ. પણ હવે ઓલો વિચાર જ ના કર્યો હોય અને હૈસો હૈસોમાં જો મંડી પડ્યા હોઈએ તો ક્યારેક પ્રોબ્લેમ થાય. આટલું મોટું આ મંદિર છે તો આ મંદિરને મહિને ટાઈમ ટુ ટાઈમ બિલ ભરવું પડે. એક મહિનો ભૂલી જાઓ તો બીજા મહિને લાઇટ બિલ ભરવું પડે, નહીં તો ત્રીજા મહિને લાઇટવાળો એવું કહેવા ના આવે કે મંદિર છે જવા દો, એને આવીને એના રૂલ્સ પ્રમાણે છેડા કાપી જાય. એક ગાર્બેજનો કોન્ટ્રાક્ટ કરવો હોય તો એના વાક્યો વાંચવા પડે કે આ કેટલું બાંધે છે આપણને. અરે ભાઈ ભગવાન છે કર દો ને સહી, ના ચાલે. જે વસ્તુ આ પૃથ્વી પર કરવાની છે એનો વિચાર વધારે કરવાનો, એના પ્લસ માઇનસ પોઈન્ટ બધા વિચારવા પડે, અને વિચાર્યા પછી જો કાર્ય કરીએ તો એમાં નુકસાન ન થાય. ઘણી વખત અથવા નુકસાન થવાનું હોય તો એ ફળની પણ આપણને ખબર હોય કે આ રીતની પણ સિચ્યુએશન થઈ શકે છે. આપણને ખબર જ હોય કે આ રીતની સિચ્યુએશન થઈ શકે છે તો વાંધો નહીં. માનસરોવરની યાત્રામાં 15,000 ફૂટ ઉપર જાઓ તો ઓક્સિજન ઘટતો હોય છે ઘણા બધાને, એવી આપણને ખબર જ હોય તો આપણે ત્યાં પહોંચીએ ને કોઈનો ઘટે ને તો બહુ આપણને આશ્ચર્ય ના લાગે. એના ઉપાયો આપણી પાસે પહેલેથી તૈયાર હોય પણ આપણે વિચાર્યું જ ના હોય, અરે ભગવાન ભેગા છે, કોઈને ઓક્સિજન ઘટવાનું નથી, કોઈ બોટલ ના લેશો, ચાલે? ના ચાલે. શ્રીજી મહારાજ પણ આગળ હમણાં આવશે, શ્રીજી મહારાજ પણ નાનામાં નાની વ્યવહારની તકેદારીઓ રાખતા. લાડુબાન જીવુબાન બધાને કીધું, બધા કે મહારાજ બધા ઉત્સવ ગઢપુરમાં જ કરો. મહારાજ કે પહેલાં કોઠાર જોવો, તમારો કોઠાર જોવો પછી કહો કે બધા ઉત્સવ અહીં કરવા. એમ કેમ? ભગવાન હતા ને, મનુષ્ય આકારે હતા ને, તો કેમ એમ ના કીધું? અરે હું બેઠો છું ને, તમે તમારે થવા દો, એમ ના કીધું. કેટલું ફંડ થયું છે, મંદિર કરવાનું હોય તો કેટલું થયું છે, કડિયાનું હવે આ કામ કરવું છે કેટલા રૂપિયા જોશે? તો ભગવાનને એવું શા માટે કરવું પડ્યું? આપણને શીખવાડવા માટે. કારણ કે રાત ને દિવસ આપણે ભગવાનના માથે નાખ્યા કરીએ ને તો ભગવાનને થાક લાગે. ભગવાન કે આ તો હારો પાછળ જ પડ્યો, જે હોય તે માથે નાખે છે. પાછા આપણે એવા હોઈએ નહીં, જો એવા હોઈએ તો કંઈ વાંધો નહીં. જો દાદા ખાચર એવા હતા, પણ દાદા ખાચરે ભગવાનના માથે કાંઈ ના નાખ્યું, એ ભગવાન ભરોસા પર ચાલતા હતા પણ પોતાનો પ્રયત્ન બધું જ ચાલુ હતું, એટલે ભગવાન એમનું ગાડું ચલાવતા હતા ગમે તે રીતે. પણ જીવને એવું કે કંઈક કઠણ સમય આવે તો ભગવાનના માથે નાખે, અને સારો સમય તો કે હું છું, મારાથી થયું, હું હતો એટલે હું, મારી બુદ્ધિ એવી ને, અને કંઈ કઠણ આવે તો જવા દે ભગવાનના માથે કે ભગવાનના ભરોસે. માટે આ લોકની અંદર કંઈક કાર્ય કરવું હોય તો મહારાજ કે અમે વિચાર્યા વિના કરતા નથી. બીજું મહારાજ કહે છે, જે કોઈ પણ પોતાની પહોંચ શક્તિને વિચારીને કામ કરે તેનાથી અપાર સુખ થાય છે, પરંતુ ઉદ્ધતાઈ કરનારને ક્યારેય સુખ મળતું નથી.
વિચાર કરવામાં સુખ રહ્યું છે અને ઉદ્ધતા એમાં ઘણું દુઃખ રહ્યું છે, પછીથી કરોડ ઉપાય કરે તોય દુઃખ ટળે નહીં. હવે મહારાજે થોડોક ઉદ્ધતા વિશેનો વિષય લીધો. મહારાજ કે ઉદ્ધત માણસ હોય ને એને શું હું કરું છું, શું બોલું છું, કેમ વર્તું છું આનો કશો જ ખ્યાલ રહે નહીં, કારણ કે એની પાસે વિચાર નથી. વિવેકી વ્યક્તિ પાસે વિચાર હોય છે, ક્યાં કેટલું કેમ કરવું, કેમ વર્તવું, કેમ બોલવું એ વિવેકી વિચારીને કરતો હોય. અને ઉદ્ધત વ્યક્તિ છે ને એ ઉદ્ધત વ્યક્તિ એને કોઈ જગ્યાએ, વિવેકી પુરુષો એટલા બધા વિવેકી હોય છે, કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઊઠવું, ક્યાંથી કઈ જગ્યાએથી પસાર થવું ને કઈ જગ્યાએથી ના થવું, એટલા વિચારશીલ પુરુષો હોય. ઘણા નાના દીકરાઓ હોય પણ એટલા વિવેકી હોય, નાના છોકરાઓ જ હોય. ઘરમાં કોઈ સૂતું હોય તો તમારે અમુક છોકરાઓને એવું ના કહેવું પડે, દરવાજા ઓછા પછાડજો, એમ ના કહેવું પડે. એ ઓટોમેટિક એની પાસે એ સેન્સ હોય જ, વિચાર પહેલેથી હોય કે અત્યારે હું રાત્રે 2 વાગે આવ્યો છું, બધા સૂતા હશે, અત્યારે હું જાગું છું તો બીજા સૂતા હશે, એવા વિવેકી હોય, બહુ વિચારવાળા હોય. અને ઘણા પાસે વિચાર હોય જ નહીં, હાલવામાં, બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, જોવામાં, હરવામાં, ફરવામાં અવિવેક જ હોય, અને પછી એને પસ્તાવવું પડે. ઉદ્ધત વ્યક્તિને ઘણીક વખત ભગવાનની મોટપ પણ જણાતી નથી. વડોદરામાં મહારાજની સવારી નીકળી, તે સયાજીરાવ રાજાને મહારાજ પ્રત્યે બહુ ભાવ, મુક્તાનંદ સ્વામી પાસે તો મહારાજને બોલાવડાવે પત્ર લખીને. સવારી નીકળી, મહારાજ સિંહાસન ઉપર બિરાજેલા હતા સવારીમાં, અંબાડી પર હાથેની. પછી સવારી પૂરી થઈ એટલે સયાજીરાવ કે મારો દરબારગઢ પાવન કરો. મહારાજ કે હારું. તે મહારાજ દરબારગઢ પાવન કરવા માટે ગયા તો રાજાએ પોતાનું સિંહાસન ખાલી કરીને એમ કીધું કે મહારાજ તમે આ સિંહાસન ઉપર બેસો. મહારાજ કે અમે આવા સિંહાસન ઉપર બેસવા માટે આવ્યા નથી, અમે તો તમને એવો ઉપદેશ આપવા માટે આવ્યા છે કે આવા સિંહાસનો પર તમે બેઠા છો ને તો રામ રાજ્ય કરજો, આવું કહેવા આવ્યા છે. રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે મહારાજ કે પ્રસાદીનું કરવા માટે હું બેસું છું. પછી મહારાજ બેઠા, મહારાજ બેઠા એટલે મહારાજે પછી રાજ્યસભામાં દીવાનની ખુરશી હતી એ ખાલી હતી, એ ઉદ્ધત હતો થોડો. રાજાને ખબર પડી ગઈ કે આ ભગવાન છે, પણ દીવાનને નહોતી ખબર. એટલે મહારાજે પૂછ્યું કે દીવાન ક્યાં છે, એટલે કીધું કે દીવાન તો અત્યારે કોઈ કામમાં અટવાયેલા લાગે છે. મહારાજ કે બોલાવો તો ખરા. એટલે જ્યારે બોલાવા ગયા ત્યારે દીવાન 3 તાંત્રિકો સાથે મીટિંગ કરતા હતા, અને તાંત્રિકો પાસે વિધિ કરાવવાનો મીટિંગ કરતા હતા કે સ્વામિનારાયણ કોઈપણ રીતે જેલ ભેગા થવા જોઈએ અને સ્વામિનારાયણ કોઈપણ રીતે ગુનામાં આવવા જોઈએ. આવી રીતે તાંત્રિકો સાથે મીટિંગ કરવા બેઠા હતા. આખું વડોદરા શહેર જેને ભગવાન માને છે, કેટલાય લોકો એમ કહે છે કે મને આવા પરચા પૂર્યા, આવા પરચા પૂર્યા એવું સાંભળે છે. પોતાનો રાજા એ જેને નમે છે એની બાજુમાં બેહવાવાળો દીવાન, એની વિચાર નહોતો, એની બુદ્ધિ એટલી ઓછી કે ઉદ્ધત, તે મહારાજને તાંત્રિકોના હાથે મરાવવા માટેનો પ્રયોગ કરાવવા, વિધિ કરાવવા બેઠો હતો. પછી દીવાન આવ્યો તો ખરો, એટલે મહારાજે પૂછ્યું દીવાન સાહેબ ક્યાં હતા તમે, તો કે તમારા જ વિચારોમાં ગૂંચાયેલો હતો. કે મહારાજ કે વાંધો નહીં, હારા કે નરસા અમારા કરશો ને તો સારું જ થશે તમારું. હારા વિચાર કરશો તોય, નરસા વિચાર કરશો તોય, પણ અમારા માટે હારા કરશો તો સારું. એટલામાં પેલા 3 તાંત્રિકો આવ્યા અને આવી અને મહારાજના માથે મૂઠો નાખવા માંડ્યા. તે મહારાજે દ્રષ્ટિ કરીને એની બાજુ તે 3 જણા વાંદરા જેવા થઈ ગયા, વાંદરા જેવી ચેષ્ટાઓ કરવા લાગ્યા. સયાજીરાવ કે આને પૂરી દો એક ઓરડીની અંદર, કે તે બુરજની નીચે આ બધું થયેલું, તે ન્યાય એને એક ઓરડી હતી બુરજની નીચે, ન્યાય પૂરી દીધા, એને વાનરિયો બુરજ એનું નામ પડી ગયું. અને 3 આખી જિંદગી વાંદરા જેવા રહ્યા, આખી જિંદગી વાંદરા જેવી ચેષ્ટા કરી. મહારાજે દીવાનને કીધું, દીવાન આવા ગમે એટલા તાંત્રિકો હોય ને
એ અમને કંઈ કરી શકે એમ નથી. પણ ઉદ્ધત વ્યક્તિને, તોય દીવાનને એમ થયું કે હજુ કોઈક એવો ઉપાય કરું કે સ્વામિનારાયણનું નિકંદન નીકળી જાય. આ ઉદ્ધતનું કામ. ઉદ્ધત વ્યક્તિને હું શું વર્તું છું, શું બોલું છું, ક્યાં, કશી જ ખબર હોતી નથી. અને એવા ઉદ્ધત તો ઢગલા બંધ છે. એટલે શ્રીજી મહારાજ શીખવાડે છે કે મારા ભક્તો હોય એને વિચારપૂર્વક વર્તું, વિચાર રાખીને વર્તું. પછી કરોડ ઉપાય કરે તોય દુઃખ ટળે નહીં. હવે આ વાંદરા થઈ ગયા, બોલો, વાંદરા જેવી ચેષ્ટા કરવા લાગ્યા, આખી જિંદગી રહ્યા. ગોપાળાન સ્વામી નીકળતા હતા, તે બ્રાહ્મણો હતા 10-15. તે સ્વામીએ પૂછ્યું કે તમારી અટક શું. પેલા જાણતા હતા કે આ ગોપાળાન સ્વામી બહુ મોટા છે, તમારી અટક શું. બોલા કે ગોટાળી ગોટાળી. કે ગોપાળાન સ્વામી કે ભલા હું તમારી અટક પૂછું છું, ગોટાળી ગોટાળી. સ્વામી કે ગોટાળી એમ તો ગોટાળી રો. કે તે બોબડા થઈ ગયા, એ ગામમાં કોઈ પણ જન્મે ને બધા જ તોતડું બોલે. બોલો ગોટાળી ગોટાળી કરવામાં, એના વંશમાં જેટલા જન્મ્યા બધાય એવા. અક્ષરાન સ્વામીની વાતોમાં લખ્યું છે કે આ જ દિન પર્યંત, સ્વામી 80-90 વર્ષ પહેલાં થયા, સ્વામીએ લખ્યું આ જ દિવસ સુધી એક ગામમાં એવા જ જન્મે છે એના વંશમાં. ઉદ્ધતાય ભગવાન પાસે, ભગવાનના મોટા પુરુષ પાસે, ભગવાનના સંતો પાસે અને ભગવાનના ભક્તો પાસે ક્યારેય ઉદ્ધત ના થવું. ત્યાં જેટલું થાય એટલો વિવેક રાખો, અને ખબર ના પડતી હોય તો હાથ જોડીને વંદન કરી લેવા. બસ આપણને કાંઈ ખબર ના પડે બીજો વિવેક તો ગુણાદિતાનંદ સ્વામી બહુ સારું કીધું, બે હાથ જોડવા બસ. મુક્તાનંદ સ્વામી ગોપાળાન સ્વામી રાજી કરવા હોય તો હામાં રાજી થાય, તો કે બસ બે હાથ જોડો અને જેમ કહો એમ કરો એટલે રાજી. બીજા કોઈ વિવેકની જરૂર નહીં, આટલો જ વિવેક. કદાચ કશી ના ખબર પડે બે હાથ જોડીને માથું નમાવી દે ને એટલે કામ પૂરું થઈ જાય. પણ જો ભગવાન કે ભગવાનના મોટા પુરુષો કે ભગવાનના મોટા સંતો ભક્તો એની ભેગા જો ઉદ્ધતય કરવા જે ગયો, એને પછી એવું દુઃખ આવે, એવું દુઃખ આવે કે આખી જિંદગી એ દુઃખનો નિવેડો આવી શકે નહીં. એવા ઘણાને દુઃખ પૂર્વે આવી ગયા છે, વર્તમાનમાં પણ એવા દેખાય છે અને ભવિષ્યમાં પણ દેખાશે. કોઈ જગ્યાએ ઉદ્ધત થવા જેવું નથી. સંતો ભક્તો પાસે તો નહીં, પોતાના પરિવારમાં પણ નહીં, પોતાના વડીલો છે જે એની પાસે પણ નહીં. ઉદ્ધત થઈને શું મળવાનું? વિવેકી થવાની અંદર જે માલ છે એ ઉદ્ધત થવામાં માલ નથી. ક્યારે ઉદ્ધત જીવન આપણું ન થાય એની તકેદારી રાખવી જોઈએ. ન ફાવે, આપણે સમાજમાં રહીએ તો બધા ભેગા આપણને ના ફાવે, સહજ છે. સ્વભાવ જુદો હોય, દૂરથી વંદન કરી લઈએ, હશે, મારા સ્વભાવથી એમનો સ્વભાવ મળતો નથી, બાકી એ એના રસ્તે છે અને હું મારા રસ્તે છું, બરાબર છું. પણ ઉદ્ધતાય નહીં. ઘણાને તો બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, તમે જો જે અણઘડ છે ને સત્સંગની અંદર, એ બધાની, એ બધાનું વર્તન જોઈએ ત્યાં જ ખબર પડી જાય કે આમાં કેટલી ઉદ્ધતાય હશે. વર્તન જોઈએ તેમ એના કીધું ગુરુજી, આજથી વર્ષો પહેલાં, એટલે 15 વર્ષ થયા હશે, તે એક ભાઈને ત્યાં મહાપૂજા કરવા ગયા. મહાપૂજા કરવા ગયા, એનો ભાઈ સત્સંગી ને, આ ભાઈને એટલો સત્સંગ નહીં પણ એ ભાઈના ઘરવાળા પાછા સત્સંગમાં, એટલે એ ભાઈઓને મહાત્મ્ય હોય ને એટલે મહાપૂજા કરાવી. તે દા ધણીને કીધેલું, ભાઈ આજે પૂજા છે બેસજો. આ કે સારું, કેટલી વારમાં પૂજા પતશે? તો કે ભાઈ કલાક 1.5 કલાક. હાલો ને તમારી માટે પ્લેનની સ્પીડે પૂજા કરશું, બીજું હું. આમ 3 કલાક થતા હોય પણ ભગત એવો હોય તો પછી મુક્તોને મહારાજને કહેવું પડે વહેલા પધારો ને વહેલા ઉપડો. એટલે જન્મંગલ નામાવલીથી પૂજન હોય પાછળ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ નહીં બોલાવાનું, એવું બધું સંતો ગોઠવી દે કે વહેલી પૂજા પતે. હજુ જઈને બેઠા, ખાલી ઠાકોરજીને પધરાવ્યા, હજુ ઓરડાના પદે પૂરા નહોતા થયા, તે ઓલા ભાઈએ ગુરુજીને ઘુરકીને કીધું, દાળ ચોખા ખૂટી ગયા, અમેરિકા હાલે આવ્યા છો? કે ભગત હતા ને ભેગા, યાદ છે ને તમને, દાળ ચોખા ખૂટી ગયા તો અમેરિકા હાલે આવ્યા છો? ગુરુજી કે હા ભગત, કે દાળ ચોખા અમારે ખૂટી ગયા, લેવા જ આવ્યા છે. કે જો એ વ્યક્તિનો ઉદ્ધત વાક્ય કેવું છે,
એને કોઈ પ્રેમથી નહોતું કીધું, ઉદ્ધતથી જ કીધેલું. કારણ કે એને કોઈ બીજું મહાત્મ્ય હોય નહીં, એને એમ કે આ દાળ ચોખા લેવા આવ્યા છે એની જે દ્રષ્ટિકોણમાં હોઈએ, પણ એને એ રીતે કીધું. પણ ગુરુજીનો વિવેક કેવો, કે આ ભગત દાળ ચોખા ખૂટી ગયા છે એટલે જ આવ્યા છે, એ વિવેક. ઉદ્ધત વ્યક્તિ જતે દિવસે કોઈક દિવસ તો એને દુઃખ એટલું આવવાનું એટલું આવવાનું એટલું આવવાનું કે ત્યારે હાથ જોડવા પડે. અહીં એક ભાઈ છે ઉંમરવાળા, મને કે સ્વામી હું બાઇક લઈને નીકળતો ને, એક દિવસ મારો રૂવાબ એવો હતો કે હું બાઇક લઈને નીકળું ને, પોતે પ્રોફેસર કે શિક્ષક હશે, હું નીકળું ને, ગામનો કોઈ છોકરોય બહાર ના નીકળે, કોલેજની અંદર એ જઉં ને તો કોલેજની અંદર કોઈ ના નીકળે. પણ આજે કે એવું છે, હારા છોકરાના છોકરાએ આપણું સાંભળતા નથી, કે એમને એમનું દુઃખ કીધેલું. મને કે છોકરાય નથી સાંભળતા ને છોકરાના છોકરાએ નથી સાંભળતા, નહીં તો એક દિવસ કે હું આમ રાજદૂત લઈને નીકળ્યો હોઉં, જમાનો હતો અમારો. મેં કીધું ભાઈ કોઈના જમાના રહ્યા નથી આ પૃથ્વી પર, બધાના દાયકા ને સૈકા. બહુ જોર કરે ને તો એક કોઈક, બહુ જોર કરે તો સૈકો, પછી સૈકા પછી તો સિક્કો જવાનો જ. અને આ પૃથ્વી પર જો એકનો સિક્કો રહે તો આ પૃથ્વી પર પાછળવાળા બધા શું કરશે, એટલે રહે જ નહીં. એ કાં દાયકો કાં સૈકો, જે ઉપરાર્થ થોડી મહેનત વધારે કરે સૈકો કાઢે, એથી વધારે કાઢ્યું નથી. એટલે કહેવાનો અર્થ છે વિવેકથી વર્તવું, બે હાથ જોડીને વર્તવું, દાસના દાસ થઈને વર્તવું. શ્રીજી મહારાજ કે આ બધું વિચારવાળો કરી શકે, જેની પાસે વિચાર ના હોય ને એ ના કરી શકે. એટલે કે છે ઉદ્ધતાઈમાં ઘણું દુઃખ રહ્યું છે, પછીથી કરોડ ઉપાય કરે તો પણ દુઃખ ટળે. કેટલીક વખત પતિ પત્નીના છૂટાછેડા થવાના ઝઘડાઓની શરૂઆત હોય ને, બહુ નાનો હોય, બહુ જ નાનો ઝઘડો, બહુ મોટો ના હોય, બહુ નાનો ઝઘડો હોય, પણ એ નાના ઝઘડાની અંદર એક વ્યક્તિ એટલી બધી ઉદ્ધતાઈ કરી નાખે તો વસ્તુ કાંઈ જ ના હોય. કેટલાક, બધામાં એવું નહીં હોય, કોઈકમાં હશે સકારણ, પણ મોટે ભાગના ઝઘડાઓની અંદર જો જોવામાં આવે તો બહુ નાનું હોય છે, બહુ નાનું. પણ એક તરફથી એટલી ઉદ્ધતાઈ કરવામાં આવે જેના કારણે બીજા પક્ષથી સમાધાન થઈ જ ન શકે, થઈ જ ના શકે ઉદ્ધતાઈના કારણે. જો વિવેક હોય તો બે વ્યક્તિનું જોડાણ તરત થઈ જાય, પણ એક બાજુ પર એટલું ઉદ્ધતાઈ હોય તો જોડાણ એનું થઈ શકતું નથી. સમાજની અંદર પણ એમ છે. પછીથી કરોડ ઉપાય કરે તો પણ દુઃખ ટળે નહીં, બોલો, પછી દુઃખ ના ટળે. ઇતની કરી હરી બાત હી જબ હી, મધ્યની સી બઈ હે સો તબ હી, પલંગ મે હરી પોડે રહે, ઓ પલંગ મે હરી પોડે રહે, ઓ સંત ધ્યાન સબ કરન લગે, ઓ સંત ધ્યાન સબ કરન લગે. શ્રીહરિ આટલી વાત કરી ત્યારે મધરાત થઈ ગઈ, પછી શ્રીહરિ પલંગ ઉપર પોઢી ગયા, બધા સંતો ધ્યાન કરવા લાગ્યા. પછી જ્યારે અરુણોદય થયો ત્યારે બધા સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે સ્વામિનારાયણ 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 આવું ઉચ્ચારણ કર્યું. શ્રીહરિ બધા સંતોને સાથે લઈને ઉમંગભેર સ્નાન કરવા માટે ચાલ્યા. ગામથી પશ્ચિમ તરફ એક સુંદર નદી વહે છે, તે નદીએ સહુ આવ્યા અને કિનારે વસ્ત્ર આદિ મૂકીને ઉતારો કર્યો. જાત જાતના વૃક્ષ આદિ કે કરીને નદીના બંને કિનારા અતિ સોહામના લાગતા હતા. બધી જમીન પથ્થરવાળી હતી, તેથી નદીમાં પણ પથ્થર જ પથરાયેલા હતા. નદી જોઈને શ્રીહરિ મનમાં પ્રસન્ન થયા. પછી જંગલ જઈને વિધિ પ્રમાણે હાથ પગ ધોયા, પછી રૂમાલથી તેને લૂછ્યા અને શ્રીહરિએ બાવળનું કોમળ દાંતન લઈને તે કર્યું, દાંતન કરીને સ્નાન કર્યું. સંતોને નાહવા માટે બોલાવ્યા, શ્રીહરિ સંતોની સાથે જ નાહ્યા. ત્યારે બધા દરબારો શ્રીહરિની સાથે શોભતા હતા. મહારાજે નદીમાં સ્નાન કર્યું. મનુષ્ય આકારે જ્યારે ભગવાન હોય, આમાં આવ્યું જંગલે ગયા, લો ભગવાનને વરી હોય, જંગલે ગયા, દાંતને કર્યું, સ્નાને કર્યું,
હમણાં ગુરુજીની અમે ગઈકાલ કથા સાંભળતા હતા, બપોરે સંતોની કથા, એની અંદર ગુરુજી પંચાળાના ત્રીજા વચનામૃતની કથા કરતા હતા સંતોની સભામાં, મુનિ બાવાના પ્રશ્નોની, મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્રને સમાન સમજવો. ત્યારે ગુરુજીએ એક બહુ સરસ વાત કરી. ગુરુજી કહે કે ભગવાનના સ્વરૂપને ભગવાન જે સ્વરૂપમાં રહ્યા હોય ને એ સ્વરૂપનો રોલ સંપૂર્ણ ભજવે, મનુષ્ય સ્વરૂપમાં રહ્યા હોય તો મનુષ્ય સ્વરૂપને બરાબર મહારાજ મનુષ્ય સ્વરૂપને બરાબર ભજવે, પછી મહારાજ જ્યારે અર્ચા સ્વરૂપે રહ્યા હોય ને તો ત્યારનો એમનો તત્વે કરીને એમને શું જાણવા, તો કે ત્યારનો એમનો ગુણ શું છે, તો ત્યારે કોઈ ચેષ્ટા કરે જ નહીં, મનુષ્ય આકારે હોય બધી ચેષ્ટા કરે, મનુષ્ય જેવી જ કરે. પંચાળાના ત્રીજામાં કે કામ ક્રોધ લોભ તૃષ્ણા ભય આશા મોહ બધું જ ગ્રહણ કરે, ભગવાન મનુષ્ય આકાર એટલે બધું જ દેખાય. દાદા ખાચરને ત્યાં પેલી બાઈ ખાલી ખાટલી લઈ જતી હતી તો એ મહારાજ પાછળ ધોત્યું પકડીને દોડ્યા કે તારી જાતની મારા ભગતનો ખાટલી લઈ જાય છે, આ મનુષ્ય ચરિત્ર. હવે એવું જોયું આપણે મહારાજ આમ ઊભા થઈને તારી જાતની એમ બોલતા બોલતા આમ દોડતા હોય ધોત્યું પકડીને એની પાછળ અને ખાટલી ખેંચા ખેંચ કરતા હોય, કોણ તો કે આ વારનો જે અવતાર આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી, હવે એ મનાવું. એ કોણે મનાય? એ પંચાળાના ત્રીજામાં મહારાજ કે જેને મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે કેટલી ચેષ્ટાઓ કરી શકે એનું પરિમાણ કરેલું હોય તો એને ભગવાનના સ્વરૂપમાં સંશય થાય નહીં. ભગવાન જ્યારે અર્ચા સ્વરૂપે થઈ ગયા ત્યારે કોઈ ચેષ્ટા જ કરે નહીં, ના હાથ હલાવે ના આંખ હલાવે ના મોઢું હલાવે. જનરલ માટે કોઈક ભગવાનના પ્રેમી ભક્તો માટે ભગવાન કરતા હશે, પણ અર્ચા સ્વરૂપનું મુખ્ય લક્ષણ જે છે કે મૂર્તિ તમે ઘડી આમ એટલે આમ જ રહે, આમ હાથ રાખ્યો તો આમ જ રહે, આમ નમતો રાખ્યો નમતો રહે, આમ નમતો રહ્યો તો આમ જ રહે, એ પછી આમથી આમ ના થાય. એ અર્ચા સ્વરૂપે ભગવાન હોય ત્યારે ભગવાન એ જ પ્રકારનું બધું ગ્રહણ કરે, ઉઠાડો ત્યારે ઉઠે, જમાડો તો જમે, ના જમાડો તો કાંઈ નહીં, 10 વાગે ઉઠાડો 10 વાગે ઉઠે. ને તમે કહો કાલ 5 વાગે મંગળા કરવી છે મહારાજ તમારી, તો કે 5 વાગે અમેરિકામાં 7:30 વાગે આરતી આપણે કરીએ છીએ ઘનશ્યામ મહારાજની, 7:30 વાગે સમરની અંદર તો જાણે ઉનાળો થઈ ગયો હોય 7:30, તો 7:30 ભગવાન કે કંઈ વાંધો નહીં 7:30 બે, 12 માસ 7:30, વિન્ટરમાંય 7:30 અને તમારે સમરમાંય 7:30. હવે જો કાલ આપણે ફેરવી નાખીએ કે ના 7:30 તો બધાને લેટ પડે છે એટલે આપણે હવે 5:30 આરતી કરીએ, ગુરુજી કે 5:30 કરતો આવે, તો ભગવાનની તરત કે કંઈ વાંધો નહીં 5:30 4 વાગે ઉઠશું અમે. બોલો, જેવું કે લંડનની અંદર છે, લંડનની અંદર અમુક મંદિરો છે ત્યાં ભગવાનને સવારની અંદર 4:30 પૂજારી જગાડે, 6 વાગે દર્શન ખોલે મંદિરના, એટલે 6 વાગ્યાથી વ્યક્તિઓ આવતા થાય. લંડન કેવું છે, બધા દર્શન કરીને જોબે જાય, ત્યાં બધું ટૂંકું છે એટલે દર્શન કરી પછી બધા જોબે કામે જાય. આરતી સવારની અંદર 9 વાગે કરવાની, લગભગ એક પણ મંદિર લંડનનું એવું નહીં હોય કે જેમાં 8:30 પહેલાં આરતી થતી હોય, સવારની આરતી એ 9:30 9:30 આરતી થાય, 9 કેટલાક મંદિરમાં 9:15 9:30 એ બધા આરતીના દર્શન કરીને, કેટલાક એવા હોય કે એ લોકો આરતીના દર્શન કરીને પછી કથા પછી જોબે જાય 10:11 વાગે, ઘણાને હવાર હોય એ લોકો દર્શન કરીને જતા રહે, પછી એ 11:30 સુધી મંદિર ખુલ્લું હોય પછી ભગવાન પોઢી જાય 12 વાગે, સીધા 4 વાગે જાગે, 3:30 4 જાગે, 3:30 4 જાગે એટલે ફરીથી આરતી કેટલા વાગે સાંજની, તો કે સાંજની આરતી 5:30 થઈ જાય, સંધ્યા આરતી કેટલા વાગે 5:30 અને સવારની શણગાર આરતી 9 વાગે. 5:30 આરતી થઈ જાય, 5:30 આરતી થાય એટલે બધા જોબેથી પાછા આવી ગયા હોય, એટલે આરતીના દર્શનવાળાને નિયમ જેને હોય ને સેટિંગ થાય આરતીને દર્શન કરે, જેને એ સેટિંગ ના થાય એવું હોય એ લોકો ચેષ્ટા ચાલતી હોય એટલે 6:15 હોય ચેષ્ટા ચાલુ થઈ ગઈ હોય, અને પછી કથા 1/2 કલાક કથા, 7 વાગે પોઢણ્યું ભગવાનનું, અહીં 7 વાગે આરતી થાય એ ટાઈમે તો ત્યાં પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ,
સાડા સાત આઠ વાગે તો કોઈ પંખીડું મળે નહીં. બોલો, અર્ચા સ્વરૂપે ભગવાન છે એ ખોટું છે એવું નથી કહેતો, એ બરાબર જ છે. જેવી રીતે ભક્તોને સાનુકૂળ પડે ને જા જા લોકો લાભ લઈ શકે, જા જા લોકો ભક્તિ કરી શકે એવું આયોજન છે. અહીં અમેરિકામાં તમે હાડા નવે આરતી કરો રાતે તોય બધાને પહોંચી શકે, અહીં સિચ્યુએશન એ છે. એટલે આ બરાબર છે કે ભાઈ બધા ઓનલાઈન કેવી રીતે વધારે લાભ લઈ શકે એવું ગોઠવ્યું. આ તો એ ભગવાન અર્ચા સ્વરૂપે હોય ને ત્યારે એમનું જે લક્ષણ અર્ચા સ્વરૂપે જાળવવાનું છે સંપૂર્ણ જાળવે. રામ પ્રતાપજી ભાઈ માટે આમ હરિકૃષ્ણ મહારાજ ચટચટ ઉતર્યા નીચે, બરાબર ઉતરતા ને કે ભાઈ આ ઉતારો કરો, તો હરિકૃષ્ણ મહારાજ એના એ જ છે. તો મહારાજ જ્યારે આમ ઉતર્યા હશે ત્યારે હાથ હલાયા હશે, બધું હલાવ્યું હશે ને, તો પછી પાછો હાથ આમ કેમ થઈ જાય? હલાવ્યો હોય પછી થોડી વાર આમ ફરી જવું જોઈએ ને. પણ એ અર્ચા સ્વરૂપે ભગવાન બિરાજતા હોય ત્યારે એ સંપૂર્ણ અર્ચા સ્વરૂપની મર્યાદાઓને ભગવાન જાળવી રાખે. અને દિવ્ય સ્વરૂપ જે ધામસ્થ સ્વરૂપ છે એ જે સ્વરૂપે ભગવાન બિરાજે ત્યારે એ ધર્મને જાળવી રાખે. ધામનું સ્વરૂપ અહીં ભગવાનને આમ ધામનું સ્વરૂપ આપણને બતાવવું હોય અર્ચા સ્વરૂપની અંદર, એક જ છે બધા, મનુષ્ય આકારે, અર્ચા સ્વરૂપે, ધામસ્થ સ્વરૂપે, બધું એક જ છે. એમણે અર્ચા સ્વરૂપની અંદર કોઈકને ધામસ્થ સ્વરૂપના દર્શન કરાવવા છે તો તે જ મધ્ય દર્શન કરાવી દે. મનુષ્ય આકારે એમને ધામસ્થ સ્વરૂપના દર્શન કરાવવા છે તો તે જ મધ્ય દર્શન કરાવી દે. પાછા હંકેલ લે, મૂળ ધર્મ છોડે નહીં, જે એમનો ગુણધર્મ જે છે જે સ્વરૂપમાં એ પકડી રાખે. એને જે સમજેલો ના હોય એને ભગવાન ઉપર ધોકો વારે વારે થાય. મનુષ્ય આકારે હોય તો થાય, વરી આ ખાટલી માટે હું કરો દોડતા હશે આવડા મોટા ભગવાન. જેતલપુરમાં યજ્ઞ ગોઠવ્યો, મહારાજ કે કાલ યજ્ઞ કરી દઈએ, તે રામદાસજી સ્વામીને બધા ભેગા થયા કે ભગવાન, આ ભગવાન ખરા પણ કે બાળપણમાં આવી ગયેલા ને એટલે વ્યવહારની ખબર ઓછી પડે, યજ્ઞ કાલે કરી નાખો તો એમ થઈ જાય. યજ્ઞ કાલે યજ્ઞ કરી દો તો કાલે એમ જ યજ્ઞ થઈ જાય. બધું પહેલેથી આયોજન કરવું પડે, પત્રિકાઓ છાપવી પડે, કેટલા બધાને કહેવું પડે, મીટિંગ કરવી પડે અને બધું સીધું ને બધું લાવવું પડે. ભગવાન ખરા પણ વ્યવહારનું જ્ઞાન આ મનુષ્ય આકારે હોય ને ત્યારે આ બધું જ થાય. એ બધાના ચરિત્રો છે, મહારાજનું ચરિત્ર ને મુક્તોનું ચરિત્ર. પણ એમના દ્વારા આપણી બુદ્ધિનું પરીક્ષણ થાય કે આપણે તો એમને તો આવું ચરિત્ર કર્યું હશે ને તો એને તો 1000 કેસમાં 1 જ વાર આવું થયું હશે, પણ આપણે તો 1000માં કરોડ વખત આવું થાય. 1000 લીલાની અંદર કરોડ વખત સંશય થઈ જાય. મનુષ્ય આકારે જો મહારાજ આપણી વચ્ચે હોય ને તો એવું થઈ જાય. અર્ચા સ્વરૂપે હોય તો કે કોઈ દિવસ આટલા વર્ષોથી કીધું કે મારું જમો પણ કોઈ દિવસ ઓછું કરતા નથી, આટલી પ્રાર્થના કરું છું કે ભાઈ મારા કામ કરો લોભાદિક ટાળો, પણ ટાળતા જ નથી ને. તારું ભગવાન ખરેખર હશે કે નહીં, એ હશે કે નહીં એ ગઈ વાત. આ અહીં ભગવાન હશે એટલું થયું, સંકલ્પ થયો, ગઈ વાત. નપાસ નપાસ, એમાં જો પ્રાણ છૂટી ગયો તો મરી ગયો. હશે કે નહીં છે જ, સાંભળતા નથી, સાંભળે છે એ એની મરજી છે. એને જ્યારે મારી અરજીને પાસ કરવી હોય એની મરજી છે, માલિક છે. માલિકનો કોણ માલિક? મારી શરત, એની શરત કેટલી છે? લડતો લડતો મરી જા. એની શરત એવી નથી ચોખ્ખો થઈને મરી જા, એની શરત શું છે? લડતો લડતો, લડતો લડતો મરી જા. પ્રથમનું 70મું, હા કીધું છે મધ્યના 62માં, 5 દી મોડા મરવું, ચોખ્ખા થઈને મરવું એમ કીધું છે. પણ હવે 5 દી મોડા મરવું આપણા હાથની વાત તો છે નહીં ને. આપણે તો એ જ છીએ કે મારા ચોખ્ખા થતા સુધી તમે તમારા મથાએ રાખો, પણ હવે 5 દી મોડા રાખવા કે ના રાખવા એ તો એના હાથની મરજી છે. એટલે આપણને ખાલી એમને કીધું તમે લડ્યા કરો, લડતા લડતા મરશો તો સાબાસ છે, માલિક જાણશે કે આની આગળ તો આરબની બેરખો હતી તોય લડ્યો છે, અને આટલી ઉપાધિઓ હતી તોય લડ્યો છે, સાબાસ છે, હાલો પાસ અંદર લઈ લેશે. પણ હું આટલા વર્ષોથી કર્યું છું એટલે જ કીધું કે ધ્યાન કરતાં કરતાં મૂર્તિ ન દેખાય, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ થાય તોય ધ્યાનને પડતું મૂકવું નહીં. પણ ધ્યાન થતું જ નથી, પડતું ક્યાં મૂકવાનું? ઓલાને એવું એવું મહારાજ કેટલું આમ વિરોધાભાસ બોલ્યા. મહારાજ એમ બોલ્યા,
ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તો મૂર્તિ દેખાતી નથી, ધ્યાન કોનું થાય છે? મૂર્તિ જ નથી દેખાતી. મહારાજના શબ્દ એવા છે, ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાનને પડ્યું મૂકવું નહીં. તો આશ્ચર્યની વાત એ છે કે મૂર્તિ દેખાતી નથી તો ધ્યાન કોનું થાય છે? તો કે ધ્યાનને પડતું મૂકવું નહીં, પણ ધ્યાન જેનું કરવાનું છે દેખાતા જ નથી, તોય તમારો પ્રયત્ન ચાલુ રાખો આંખ બંધ કરીને, એમ કે છે. પછી 50 વર્ષ 100 વર્ષ કરે રાખો, આયુષ્ય પૂરું થઈ ગયું, હવે શું કરવું? તો કે બસ બાકીનું મારે કરવાનું છે, તમે ખાલી પ્રેક્ટિસ કરીને એટલું જ બસ છે. ભલે તમે એ ન કરી શક્યા, તમે પ્રેક્ટિસ કરી એટલે ઓકે, તમે હિંમત કરી એટલે ઓકે. સિટીઝનશીપ આપવાના હોય અમેરિકાની ગવર્મેન્ટ, ગવર્મેન્ટે નક્કી કર્યું હોય કે આપણે ઇન્ટરવ્યૂ લેવાનું, પણ જે કોઈ આવ્યા હોય હિંમત કરીને, ભલે એને ઇંગ્લિશ ના આવડતું હોય પણ હિંમત કરીને આવે ને, એને આપણે પાસ કરી દેવાના. હવે ઘણા એવા હોય કે જઈશું ને નપાસ થશું તો આ તે આમ તેમ બીતા બીતા ના જાય, અને ઘણા ગયા, આ લોકોએ નક્કી કર્યું હતું કે આ તારીખે જેટલા આવે એને આપણે આ કરી દેવું. હવે જ્યારે પૂગ્યા ત્યારે જાહેરાત થઈ કે ભાઈ આજે તમે જેટલા આવ્યા છો બધાને અમારે કરી, તમે આવ્યા એ જ અમારું ઇન્ટરવ્યૂ. તો જે ના આવ્યા હોય એને પછી કેવું થાય? પસ્તાવો થાય. હવે તો ટાઈમે જાહેર કર્યું, પણ ભગવાન સ્વામિનારાયણે તો પહેલેથી જાહેર કર્યું છે કે તમે હિંમત કરીને આ સત્સંગને રાખવા, હિંમત કરીને તમે ઇન્દ્રિયોને અંતકરણ સામે લડવાની હિંમત કરીને, શાબાશ છે, કામ મારે કરવાનું, બાકી ભૂલી જાઓ. તમે પહેલેથી જાહેરાત કરી છે, એવું નહીં ટાઈમે આવ્યા પછી જાહેરાત, પહેલેથી કરી દીધી છે. પણ ભગવાનના એ સ્વરૂપને જાણી રાખેલા હોય, દરેક સ્વરૂપના ભેદ, કે ભગવાન અત્યારે અર્ચા સ્વરૂપે છે ને એટલે એમ જ વર્તશે, હમણાં નહીં હલે નહીં બોલે, એને બોલવું હોય તો બોલશે અમુક જોડ, બાકી એ પોતાનો આ જ ધર્મ જાળવી રાખશે, તો વાંધો ના આવે. એટલે મહારાજ નાસ્તિક ભાવ ના આવે ભગવાનમાં, એ વિચાર રાખી મૂકવો પડે. અહીંયા આગળ ઘણી વાર સુધી મહારાજ નદીની અંદર નાયા, સદગુરુ રામાનંદ સ્વામી પણ અહીં નાયા હતા. બહુત વેર હરિ નાવત રહેવું, રામાનંદ સ્વામી ઈહા નાયેવું, રામદાસજી સંગરહાવા, સ્વામી નાયે સો તે દેખાવા. રામદાસજી જૂના છે, રામાનંદ સ્વામી ક્યાં નાયા હતા એ રામદાસજીને ખબર હતી, પણ એ વિચારવાનું છે કે સદગુરુનો કેટલો મહિમા છે. ભાઈ રામદાસજી સ્વામીને શ્રીજી મહારાજ મળી ગયા, શ્રીજી મહારાજ ભગવાન તરીકે ભાઈ રામદાસજી સ્વામી જાણે જ છે. એક ચરિત્ર સ્વામી એટલું કર્યું છે કે એમને અંતકાળે સર્વોપરીપણાનો નિશ્ચય થયો, એવું સ્વામીનું ચરિત્ર છે. પણ સ્વામી ભગવાન તો જાણતા હતા, એ ફક્ત એટલું કહેતા હતા કે આ તમે પાસેર ને સવાસેર જોખવાના બેસો, આંશને કડાને વિભુને એ બધું નહીં, ભગવાન એ ભગવાન, એમાં કાંઈ ભેદ નહીં, એમને એવી સમજણ હતી એવું એમના ચરિત્રથી બતાવવામાં આવ્યું છે. પછી અંધકાળે તો સર્વોપરીપણાનો નિશ્ચય કર્યો, પણ ભગવાન તો જાણતા હતા. ભગવાન જાણતા હોવા છતાં પણ પોતાના સદગુરુ ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ નાયા છે એ જગ્યાએ એવી ને એવી યાદ રાખી ભાઈ રામદાસજી સ્વામી, તો સ્વામીની ઉપાસના ફરી ગઈ? ના. સ્વામીની ભક્તિ ફરી ગઈ? ના. સદગુરુમાં નિષ્ઠા અને સદગુરુને વિશે ભાવ, એ ભગવાનનો જ ભાવ છે. સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી, એક તત્વ છે, એક તત્વ છે. એને વંદન એ ભગવાનને જ વંદન છે, એને આદર એ ભગવાનનો જ આદર છે, ભગવાનનો જ આદર છે. અને એ જ્યારથી લુપ્ત થતો ગયો ત્યારથી જીવ પરમાત્મામાં પણ જોડાતો ઓછો થઈ ગયો. જેટલો એ લુપ્ત ભાવ થયો એટલો એ ભગવાનમાં ઓછો જોડાનો, જેટલો એને સદગુરુને વિશે ભાવ જે જીવાત્માને થતો ગયો એ ભગવાનમાં વધારે જોડાતો ગયો. વચનામૃતનો સિદ્ધાંત છે, જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન, ગરડા પ્રથમ પ્રકરણનું 98 વચનામૃત. કેવી રીતે ભક્તિ વધે? તો કે જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે એમ ભક્તિ વધે. આ સીધો ઉપાય છે, મોટાઓએ આમ કર્યું છે.
ગુણ ગ્રહણ કરે, ગુણ ગ્રહણ કરે. વધારવાની ભક્તિ તો ભગવાનની જ છે, પણ એનો ગુણ ગ્રહણ કરે. તો રામદાસજી સ્વામીને રામાનંદ સ્વામી આટલા વર્ષો પહેલાં નાહ્યા હશે ધમડકાની નદીએ, તો એ નદીના કયા કાંઠા ઉપર સ્વામી નાહ્યા હતા એ રામદાસજી સ્વામીને ખબર હતી. એટલે રામદાસજી સ્વામીએ કીધું કે અહીં આગળ સ્વામી આ સ્થળે સ્નાન કર્યું હતું સ્વામીએ. જ્યારે ભાઈ રામદાસજી સ્વામીએ આવું કીધું ત્યારે કોઈ એવો અખતરડાયો ત્યાં નહોતો, હવે આ મહારાજ મળ્યા ને હું રામાનંદ સ્વામી અહીં નાહ્યા હતા, બધું આ બધું દતિંગ કયા કરો છો, આવો કોઈ અખતરડાયો ત્યાં નહોતો. કારણ કે શ્રીજી મહારાજ જ એ ભક્તિને બિરદાવે છે. શ્રીજી મહારાજ સ્નાન બીજે કરતા હતા, રામદાસજી સ્વામીએ કીધું કે સ્વામી અહીં સ્નાન કર્યું હતું, શ્રીહરિ ત્યાં ઘણા પ્રેમભાવથી નાહ્યા. મહારાજ ત્યાંથી હટીને જે રામાનંદ સ્વામીનું પ્રસાદીની જગ્યા હતી, આગળ પણ હરિચરિત્રનું સાગરમાં ઘણી જગ્યાઓએ આવ્યું છે કે રામાનંદ સ્વામી જે જગ્યાએ નાહ્યા હતા ત્યાં જઈને મહારાજ નાહ્યા. મહારાજ સ્મૃતિ કરતા કે આ જગ્યાએ એ શ્રીજી મહારાજ પોતાના જીવનથી પ્રસ્થાપિત કરવા માગે છે કે સત્પુરુષો પૃથ્વી પર, જે કોઈ સત્પુરુષો જ્યારે જ્યારે પ્રગટ થયા છે એ સત્પુરુષોએ જ્યાં સ્નાન કર્યું ત્યાં તીર્થને તીર્થત્વ મળ્યું છે. જ્યાં તીર્થ નહોતા ત્યાં એવા સત્પુરુષોએ પગલાં મૂક્યા તે બધા તીર્થ થયા છે. તો આજથી વર્ષો પહેલાં, 1000 વર્ષ પહેલાં જે સત્પુરુષો થયા એના પગલે તીર્થ થાય, અને આજે કોઈ સત્પુરુષો એના પગલે તીર્થ ના થાય. એ વખતે સત્પુરુષ જુદા હોય અને અત્યારે સત્પુરુષ જુદા હોય. સત્પુરુષ તો એક સરખા જ હોય, ભગવાન અને ભગવાનના સત્પુરુષ એક સરખા જ હોય. સત્પુરુષ એટલે સત્પુરુષ જેને કૃષ્ણ અને ઉદરનું જ્ઞાન નહીં, એ સત્પુરુષ છે, જેને આ પૃથ્વી પર જે એ શ્રીજી મહારાજની વચનામૃતની વ્યાખ્યા છે આ જ સત્પુરુષ પુરુષ. અને એવા સત્પુરુષ જ્યારે હોય ત્યારે, એ સત્યુગમાં હોય તો એ સત્પુરુષ સત્પુરુષો જ હોય ને, ભગવાન ભગવાન જ હોય. દ્વાપર ત્રેતામાં આવે તો એ ભગવાનને સત્પુરુષ એ ખરખા જ રહે. આપણે બધા બદલાઈએ, આપણા ભાવ બદલાય. સત્યુગમાં હોઈએ તો આપણે બધા સત્વ પ્રધાન હોઈએ, દ્વાપર ત્રેતામાં આવે બધું મિક્સ આવે, કળિયુગમાં આવે તો બીજું વધારે આવી ગયું. આપણામાં ફેરફાર થાય કારણ કે આપણે સાધક છીએ, આપણે સ્થિર અને સિદ્ધ નથી. આપણે સ્થિર અને સિદ્ધ નથી, ભગવાન અને મોટા પુરુષો સ્થિર અને સિદ્ધ છે. એટલે એ એક સરખા જ રહે, ત્રણેવ કાળમાં સરખા રહે, ચારેય યુગમાં સરખા રહે, પૃથ્વી પર એ સરખા રહે ને ચૌદેય લોકમાં સરખા રહે, બ્રહ્માંડમાં એ સરખા રહે ને બ્રહ્માંડ પર એ સરખા રહે. એ જ્યાં હોય ત્યાં એક સરખું જ વાતાવરણ રહે. એને સ્વર્ગમાં મૂકો ને તો ન્યાય નૈમિષારણ્ય ક્ષેત્ર થાય. ઇન્દ્ર પાસે અપ્સરાઓ નાચતી હોય ને ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી જો સ્વર્ગમાં જઈને બેસે ને તો આખું નૈમિષારણ્ય ક્ષેત્ર થઈ જાય, આખું બદલાઈ જાય ને, આખું બદલાઈ જાય. નરકમાં જાય ને તો એ નૈમિષારણ્ય ક્ષેત્ર થઈ જાય. ભગવાન ને ભગવાનના સત્પુરુષો એવા છે. ભગવાન અને ભગવાનના સત્પુરુષો એનો જેટલો મહિમા જીવ સમજશે, જેટલો સમજશે એટલો એ ભગવાનમાં જોડાશે. સત્પુરુષના મહિમા દ્વારા જ ભગવાનમાં જોડાવાય. શ્રીહરિ ત્યાં ઘણા પ્રેમભાવથી નાહ્યા. મહારાજ બહુ પ્રેમભાવથી નાહ્યા, મારા ગુરુ અહીં નાહ્યા છે. પછી પાણી બહાર નીકળ્યા, શરીર કોરું કરીને ઘણા ભારે જરીદાર વસ્ત્ર પહેર્યા. મહારાજે જરીદાર વસ્ત્ર પહેર્યા. તો રામાનંદ સ્વામી પૃથ્વી પર હતા ત્યારે કોઈ બીજા સદગુરુ પૃથ્વી પર નહીં હોય એવું નહીં હતા. સત્પુરુષ એક જ નથી હોતા પૃથ્વી પર, સત્પુરુષો શ્રીજી મહારાજની ઈચ્છાથી સંપ્રદાયમાં ઘણા હોય છે. એવી જ રીતે, હા, ઘણા એટલે મારો કહેવાનો અર્થ ઘણા એટલે ઢગલાબંધ નહીં હોય, પણ આંગળીના ટેરવે ઘણા એટલા તો હોય જ. અને ઇતર જગ્યા હોય પરોક્ષમાં પણ સત્પુરુષો, આ પૃથ્વી સ્થિર રહી છે, પરોક્ષમાં પણ સત્પુરુષો હોય, ક્રિશ્ચનમાં પણ સત્પુરુષો હોય, બધી જગ્યાએ હોય, સૂફી સંતોમાં પણ સત્પુરુષો હોય. સત્પુરુષ તો હોય જ, એની ઉપાસના કઈ છે, એના ઇષ્ટદેવ કયા છે એવું સામર્થ્ય એમાં હોય, પણ સત્પુરુષ ના હોય એવું નહીં. કેટલા મોટા મોટા પરોક્ષમાં સત્પુરુષો થયા છે. પણ સત્પુરુષ હોય પણ રામાનંદ સ્વામી જે જગ્યાએ નાહ્યા એનું મહાત્મ્ય સહજાનંદ સ્વામીનું હોય, બીજા કદાચ એ સમયે ઘણા સત્પુરુષો ત્યાં હોય થયા હોય, પણ શ્રીજી મહારાજ એને બિરદાવે, એને વંદન કરે, રામદાસજી મુક્તાનંદ સ્વામીને બિરદાવે, વંદન કરે, સ્વીકારે, પણ રામાનંદ સ્વામી એ રામાનંદ સ્વામી એ ભાવ
પોતાના સદગુરુને વિશે મુમુક્ષુને હોવો જોઈએ. આદરભાવ સર્વ પ્રત્યે હોવો જોઈએ, વંદનભાવ સર્વ પ્રત્યે હોવો જોઈએ, પણ પોતાના સદગુરુ પ્રત્યે વિશેષ એને કોઈ ભાવ હોવો જ જોઈએ. એ જ મુમુક્ષુ, જેના થકી પોષણ મળ્યું, જેને ધાવીને સત્સંગની અંદર મહારાજના માર્ગે આગળ વધે, એના પ્રત્યે વિશેષ ભાવ ન થાય, વિશેષ ભાવ ન થાય તો એ તો એની કઠિનાઈ છે, કઠિનાઈ છે. એમાં તો એને વિશેષ ભાવ હોવો જ જોઈએ. આધારાનંદ સ્વામી શું લખે છે? આધારાનંદ સ્વામી ગોપાળન સ્વામીના કૃપાપાત્ર. આધારાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતો બધાયના કૃપાપાત્ર, બધાયનો રાજીપો આધારાનંદ સ્વામી પર. પણ આધારાનંદ સ્વામીએ શું લખ્યું? આધારાનંદ સ્વામી લખ્યું, મુક્તાનંદ મુનિ કૃપાલા, જૈસે ચરિત્ર કહે મોય જૈસે, તાકી કૃપાસે લિખત હું તૈસે. કૃપા કોની એમને અનુભવી? મુક્તાનંદ સ્વામી. એમ પોતાને જે રાતને દિવસ પોષણ આપતા હોય એવા સદગુરુ પ્રત્યેનો એક અનન્ય ભાવ, એ પણ શ્રીજી મહારાજના જીવનમાંથી, સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી, રામદાસજી સ્વામીના જીવનમાંથી, મુમુક્ષુ માત્રએ પોતે જે સ્થાનમાં જ્યાં રહ્યો હોય, જ્યાં જે સત્પુરુષ દ્વારા પોષણ પામતો હોય, ત્યાં એને એ ભાવ વિશેષ જોઈએ. શ્રીહરિ જેટલી વખત ધમડકા આવ્યા તેટલી વાર અહીં નદીએ નાહ્યા હતા. બોલો, શરીર કોરું કરીને ભારે જરીદાર વસ્ત્ર પહેરે, જ્યારે જ્યારે મારા ધમડકા આવે ને તો કે હાલો સ્વામી નાહ્યા છે ત્યાં જઈને સ્નાન કરીએ. એ સ્નાન કરીને સ્વામીને યાદ કરે, યાદ કરે. હમણાં જ દાદા ગુરુજીનો 93મો બર્થડે હતો, તો કંડારીની અંદર ગુરુજીએ ત્યાં આગળ દાદા ગુરુજીનું પૂજન આદિ બધું સરસ કર્યું. વેબસાઇટ પર આજે કે કાલે બધા દર્શન મૂકવામાં આવશે, ચડી ગયું છે. કથા પણ ગુરુજીએ કરેલી છે, સાંભળી લઈએ દરેક ભક્તો, અને જે પૂજન છે એના પણ દર્શન કરીએ. કોઈ એવા પૂજનને અક્તરડાયો હશે એને ગંડવા પણ ગમશે. અક્તરડાયો હોય ને એને પૂજનના દર્શન કરે એને ગંડવા લાગે. પણ કોઈ દિવસ તમે રાજાની રાણી છે, રાણીને સન્માન આપો, એ કોનું સન્માન છે? રાજાનું જ છે. મૂરખ માણસને એવું લાગે છે કે રાણી જુદી છે અને રાજા જુદો છે. મૂરખ અને અક્તરડાયો, અટવાઈ ગયેલો ને કેટલાને કરવાવા વાળો, એને એવું લાગે છે કે રાણીને રાજા જુદા છે. રાણીને જે સન્માન મળે છે, આજે આ દેશના જે પ્રેસિડેન્ટ હોય, તો પ્રેસિડેન્ટના ધર્મપત્ની એના જે હશે, એ જાય તે હું બજારની અંદર આલીમવાલીની જેમ ફરે, એની સિક્યુરિટી ઓલાથી ઓછી હોય, એવું જ હોય. જે 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 જમવાનું એને મળે એના કરતાં એને જુદું મળે, એ જ મળે. હા, ઓલાની જે જવાબદારી હોય એ સંભાળતા હોય, પરંતુ આને જે મળે છે એ કોને લઈને મળે છે? એને લઈને મળે છે. આને જે આપે છે એ ડાયરેક્ટ એને જ જાય છે. એમ ભગવાનના સદગુરુઓ, એનું પૂજન, સદગુરુઓનું પૂજન એ તો કલ્યાણને અર્થે છે. એક હરિભગત એક જગ્યાએ સદગુરુઓનું પૂજન થયું, આવું પૂજન ચંદનની અર્ચા આદિ થયું, એટલે એને દર્શન કર્યા. પોતે તો બહુ સારા છે, કથાવર્તાના યોગવાળા છે, પણ કુસંગના શબ્દ બહુ ભારે છે. ગુણાદિતાનંદ સ્વામી કે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. એટલે કુસંગનો શબ્દ એના કાનમાં પડ્યો, એટલે આવ્યા તો ખરા, એ પૂજનના દર્શન કરીને આવ્યા. આવ્યા જ્યારે દર્શન કર્યા છે ત્યારે સુખ હશે, પણ પછી પેલો કુસંગની લાડ પડી ને એટલે દુઃખ ઉત્પન્ન થઈ ગયું. પછી આવ્યા એટલે મારી પાસે આવ્યા, મને કે મને એક ઉદ્વેગ થઈ ગયો છે. મેં કહ્યું, બોલો, આપણે ઉદ્વેગનું સમાધાન કરવા તો સાધુનું સર્જન છે, બોલો ને. તો કે આવો ઉદ્વેગ મને થઈ ગયો, ખરું આટલું બધું સદગુરુઓનું પૂજન. એને વડોદરા ગુરુકુલની અંદર આપણા શિલાન્યાસ મહોત્સવ વખતે હમણાં જે થયું ને, ત્યારે અલગ અલગ સંપ્રદાયના મોટા મોટા અથાનાવાળા સ્વામી આદિ સંતો, જે જે પછી માયાતીતાનંદ સ્વામી, વિરસદ્વારા જ્ઞાનજી, અંદાજી સ્વામી, દાદા ગુરુજી, એવા સદગુરુઓનું રોજ અલગ અલગ સદગુરુઓનું પૂજન થતું. એ ગુરુજીને પહેલેથી ભગવાન ને ભગવાનના સદગુરુઓનું એમના હૃદયમાં પહેલેથી સ્થાન છે. એમને કાંઈ પોતાને કંઈક નથી, પણ એમને એમ છે કોઈ સદગુરુ એમના પ્રત્યે પહેલેથી બાળક ભાવ. તો કે સંપ્રદાયના, મેં પહેલાં હરિભગતને બેસાડ્યા, એને આ દર્શન કરીને અહીં આવ્યા હતા,
એટલે આવીને પછી ત્યાંથી કોઈ કુસંગનો શબ્દ પડ્યો છે, એટલે કુસંગની લાડ તો બહુ અઘરી જ છે. મેં બેસાડ્યા, મેં કીધું સાંભળો, ગુરુજીએ મોતીએ સદગુરુને વધાવ્યા, ગુરુજીએ ત્યાં આગળ સદગુરુઓનું પૂજન વડોદરા ગુરુકુલની અંદર આયોજન થયું, શું પાપ થયું? તમારો આત્મા આજ દિવસ સુધી કોઈ દી પ્રશ્ન નહોતો કરતો ને આજે કેમ પ્રશ્ન થયો? તમે કુસંગની લાડ અડાડીને આવેલા છો, તમને કોઈ કુસંગીનો યોગ થઈ ગયો, તમારો સંબંધી કુસંગી હશે, કાં તો કોઈ ગમે ત્યાંથી તમે કુસંગ લઈને આવ્યા છો, નહીં તો તમને આ પ્રશ્ન થાય નહીં. તમને હું સારી રીતે ઓળખું છું અને તમને આ થયો એનો અર્થ કે તમને કુસંગની લાડ અડી છે. ગુરુજીએ પોતાના ગુરુનું તો પૂજન કર્યું, હાલો અથાણાવાળા સ્વામીનું પૂજન કર્યું, હીરા ભગતજીનું પૂજન કર્યું, વરતાલના માયાતીતાનંદ સ્વામીનું પૂજન કર્યું, તો આ બધાનું પૂજન સંપ્રદાય પાછળ જેને આટલી જિંદગી ઘસી એનું પૂજન થયું, એ આપણને પેટમાં દુખે? આપણે હાવ સામાન્ય વ્યક્તિ, સંપ્રદાયમાં કાંઈ કર્યું નથી, કશું નથી ને આપણને કોઈ પૂછતું નથી ને આપણને ક્યાંથી થાય? એક કલાક મેં એમને એવો ડોઝ આપ્યો ને, તરત પાછું ડાયલ ફરી ગયું, તરત પાછી જે પૂર્વના સંસ્કારો ફરી ઉદય થઈ ગયા. મને કે સારું થયું મને કીધું, આ મને ખ્યાલ આવી ગયો, મેં આટલા આટલાનો સંગ ને આટલી વાત સાંભળીને એનાથી મારું માઇન્ડ આ થયું. સદગુરુ પ્રત્યેની એલર્જી એટલે સમજવાનું, કેન્સરનો દર્દી છે, કેન્સરનો દર્દી. કોઈ પણ હોય, હું પણ કાલે હોઉં તો મારાથી દૂર રહેવું. કોઈ પણ હોય, ગમે એટલો મોટો ભપકાદાર તિલક ચાંદલાવાળો હોય, પણ સદગુરુનો એલર્જીવાળો છે, પ્લીઝ, કેન્સરની ગાંઠ છે, દૂર રહેવાનું. ગમે એટલો ધર્મ નિયમવાળો દેખાતો હોય, કેન્સરની ગાંઠ છે, દૂર રહેવાનું. સદગુરુનું જે એનાલિસિસ કરે કે સત્પુરુષને આમ 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 આમ, એવો એનાલિસિસવાળો સત્પુરુષના જીવન ઉપર, સત્પુરુષના કાર્યની ઉપર દૂર રહેવાનું. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે સત્પુરુષ પાસે આપણે હોઈએ, સત્પુરુષના કાર્યમાં આપણને સંપૂર્ણ પ્રતીતિ હોવી જોઈએ. કારણ કે આપણે એની પાસે હોય અને આપણને પ્રતીતિ હોય નહીં, આપણને હૃદયમાં સુખ રહે નહીં, ના કાંઈ બીજું લઈ શકીએ, ના આમાંથી કાંઈક ગ્રહણ કરી શકીએ, બે બાજુ દુઃખી થઈએ. માટે મુમુક્ષુ માત્રે પોતાની બુદ્ધિ છે એ બુદ્ધિને હંમેશા પાછી રાખવી, ભગવાનને, ભગવાનના સત્પુરુષને આગળ રાખવા, એટલું તો વિચારવું કે જેના થકી પાંચ જીવ ભગવાન ભજતા હશે ને એને કાંઈક તો ખબર હશે. એ હાવ તો કાંઈ એવું તો નહીં હોય કે એને કાંઈ હાવ કંઈ એવું નહીં હોય કે કંઈક ગાંડું કાઢવું હશે. જેના થકી કુસંગની અંદર રહેલો જેવું સત્સંગમાં પાછો વળી ગયો, સત્સંગમાં આવી ગયો હશે, જેના થકી ભવાટીમાં ફરતો જીવ ત્યાગાશ્રમ સ્વીકારીને ભગવાન ભજતો હશે, પાંચ તો ભજતા હશે ને, તો એવા જે હશે ને એને કાંઈક તો ખબર હશે, એને કાંઈક ખબર હશે. હું એના થકી આવ્યા પછી મને આટલી બુદ્ધિ આવી ગઈ, હું જ્યારે એમને નહોતો મળ્યો ત્યારે બુદ્ધિ નહોતી, મળ્યા પછી મને આટલી બુદ્ધિ આવી, તો એને તો મારા કરતાં જાજી જ હશે. આટલો વિચાર કરીને પણ સત્પુરુષોમાં હાથ ના નાખવો, વંદન કરી લેવા બુદ્ધિને, કહેવું કે તું પાછળ જ રહેજે બુદ્ધિને. અને ઘણી વખત સારા સારાને પણ બુદ્ધિનો ડોળ નડે છે, હા, સારા સારાને નડે છે. સારા કહેવાતા હોય તો બુદ્ધિનો ડોળ નડે છે. સારી રીતે જોઈ શકીએ છે કે આટલા આટલાને બુદ્ધિનો ડોળ નડ્યો, નડે છે, નડશે, જોઈ શકાય છે. સત્સંગની અંદર પણ જોવાય છે કેટલા બુદ્ધિશાળી, બહુ સારા હોય, સુજ્ઞ હોય, શાસ્ત્રના જ્ઞાની હોય, પરંતુ બુદ્ધિનો ડોળ સત્પુરુષ આગળ નડે છે. કારણ કે આમાં તો સત્પુરુષો પણ આ પૃથ્વી પર આવે છે, તો દરેક સત્પુરુષો અલગ અલગ સ્વભાવવાળા હોય છે. દરેક સત્પુરુષોને શ્રીજી મહારાજનું સોંપેલું કાર્ય અલગ અલગ હોય છે. ગોપાળાનંદ સ્વામીએ પરચા જ પૂર્યા, તો મુક્તાનંદ સ્વામીએ પરચા નથી પૂર્યા. મુક્તાનંદ સ્વામીએ કોઈ જીવ પડતો હોય ને એનું કાંડું જાલીને હાથ જાલ્યો છે, તો ગુનાતીતાનંદ સ્વામી એકલી વાતો જ કરી છે. હવે આનું પરિમાણ ભેજું દોડાઈને કરવા જાય કે ગોપાળાનંદ સ્વામી આમ ના કરવું જોઈએ, મુક્તાનંદ સ્વામી ખાલી આવું કેમ કરે છે, એમને ગોપાળાનંદ સ્વામી જેવું કેમ નથી કરતા? ભાઈ રહેવા દે, તું ચકલી છો, ચકલીનું મોત ઢેફલે. ગોપાળાનંદ સ્વામીને શું કરવાનું છે, નિત્યાનંદ સ્વામીને શું કરવાનું છે, ગુનાતીતાનંદ સ્વામીને શું કરવાનું છે, એ આપણો સબ્જેક્ટ નથી.
એના દ્રષ્ટાંતે કરીને હું અત્યારનું કહું છું કે એવા કોઈ જેના આશરે હજારો ભગવાન ભજે છે ને, એ રાફડામાં હાથ જ નહીં નાખવાનો. એને શું કરવાનું છે મહારાજ જાણે ને એ જાણે. આપણે કોણ? આપણા પરિવારમાં આવું નથી, પણ આ તો ક્યારેક આપણી બુદ્ધિ છે ને એનો કોઈ વિશ્વાસ નથી. બુદ્ધિનો કોઈ વિશ્વાસ નથી અને કરવા જેવોય નથી. વિશ્વાસ તો છે ને ખાલી ભગવાનને, ભગવાનના સત્પુરુષ. મહારાજ ગોપાળાન સ્વામી કે વિશ્વાસ કરવા યોગ્ય તો પૂજા ભગત, પૂજા ડોળિયા જેવા સત્પુરુષ છે, બીજો કોઈ નથી વિશ્વાસ કરવા જેવો. માટે એમાં વિશ્વાસ રાખો. અમે અહીં સત્પુરુષની વાત આવીને એટલે આ બધા મને પ્રસંગો યાદ આવી ગયા. લઈને નહોતો આવ્યો, પણ અમારે એવું કે અહીં હોય ત્યારે ક્યાંક તો કોક જગ્યાએ પડ્યું હોય એટલે આવી ગયું. બાકી અહીં તો 12મી જ કડી થઈ છે. જો શ્રીહરિ ઘણા પ્રેમથી ત્યાં નાહ્યા પછી ઘણી વાર ઘણી પછી પાણી બહાર નીકળ્યા. શરીર કોરું કરીને ઘણા ભારે જરીદાર વસ્ત્ર પહેરે. શ્રીહરિ જેટલી વખત ધમડકા આવ્યા એટલી વાર ત્યાં નાહ્યા હતા. શ્રીહરિ ધમડકા ગામમાં 5, 10 કે 20 દિવસ અથવા મહિનો કે 2 મહિના સુધી રોકાયેલ છે. ધમડકામાં જ્યારે મહારાજ જતા ત્યારે આટલું રોકાતા. એ સમયે શ્રીહરિના અશ્વને તૈયાર કરીને લાવ્યા. તેના બધા જ શણગાર સોનેરી હતા. શ્રીહરિ તેના ઉપર બેઠા. સારું સોનેરી છત્ર શ્રીહરિને મસ્તકે ધાર્યું હતું. માનો કરોડો ચંદ્રમાં ઉદય પામ્યા હોય તેમ ચારેય બાજુ અપાર તેજ તેજને તેજ છવાઈ ગયું. એ વખતે તત્કાળ પ્રેમી ભક્તે શ્રીહરિના લલાટમાં કેસરયુક્ત ચંદનની અર્ચા કરી અને તેના મધ્યમાં કુમકુમનો ચાંદલો કર્યો. મુક્તની શોભા કરોડો કામના ગર્વને ઉતારે તેવી હતી. આગળના ભાગમાં છડીદાર છડી પોકારતા હતા. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિ જ્યારે પૂરમાં આવ્યા ત્યારે હજારો લોકો શ્રીહરિના દર્શન કરવા આવ્યા. શ્રીહરિની સર્વોત્તમ મૂર્તિના દર્શન કરતા પૂરજનોને તૃપ્તિ થતી ન હતી. બધા હાથ જોડીને પગે લાગતા હતા. સૌના મનમાં ઘણું જ હેત રહ્યું હતું. રાજમાર્ગમાં જન સમુદાયને દર્શન આપતા શ્રીહરિ દરબાર લાદાજીના રાજ દરબારમાં આવ્યા. ઉતારે આવીને રસોઈ જમ્યા. સંતોને દરબારોને પણ ત્યાં જ જમ્યા. ઘનશ્યામ શ્રીહરિ જ્યારે ચાલવા માટે તૈયાર થયા ત્યારે દરબાર લાદાજી એકદમ સુનમુન થઈ ગયા. મહારાજ હવે ધમડકા છોડીને જવા તૈયાર થયા. લાદાજી કે ઓહો, અમારે તો દિવાળી મળી ગઈ, હવે દિવાળીના ઉત્સવ કર્યો, અમારે તો હવે ઉદાસી થઈ ગઈ. લાદાજી કાંઈ બોલ્યા વિના સુનમુન થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અંતરમાં શોક સમાવીને પછી તત્કાળ ભગવાન પાસે આવ્યા. વિચાર આવ્યો કે હવે તો ભગવાન જતા રહેવાના, આટલા દિવસ સુખ આપ્યું ને હવે ભગવાન જતા રહેશે. નૃપ બોલે કર જુગહી જોરી, વિનતી સુનિયે પ્રભુ તુમ મોરી. તુમ સ્વતંત્ર હો દેવ સદાય, તુમ સ્વતંત્ર હો દેવ સદાય. બંધન મે નહીં આવત કદાય, બંધન મે નહીં આવત કદાય. તમે સ્વતંત્ર દેવ છો, બંધનમાં આવો એમ નથી. હે પ્રભુ, આપ મારી વિનંતી સાંભળો. આપ સદાને માટે સ્વતંત્ર દેવ છો, ક્યારેય કોઈના બંધનમાં આવતા નથી. આપ બહુ બ્રહ્માને ઇન્દ્રાદિક દેવોને પણ દુર્લભ છો. આપની ગતિને કોઈ જાણી શકે નહીં. અમે તો થોડી બુદ્ધિના છીએ, આપને કઈ રીતે ઓળખી શકીએ? અમે અલ્પ બુદ્ધિના હોવા છતાં આપને કહીએ છીએ. તો હે નાથ, કૃપા કરીને આપ તે સાંભળો. જેટલા પ્રદેશમાં આપનો સત્સંગ થયો છે એ બધા હરિભક્તો તમને બહુ ચાહે છે. જ્યાં જ્યાં સત્સંગ થયો છે બધા ઈચ્છે છે મહારાજ અમારે ત્યાં આવે. મહારાજ, પ્રબોધિની એકાદશીનો સમય નજીક આવી રહ્યો છે. લાદાજીએ એમનું પ્રપોઝલ મૂકી દીધું. સદગુરુ રામાનંદ સ્વામીની મહાન જન્મતિથિ છે. આ કેમ અહીં આગળ આવું હશે? સ્વામીએ કદાચ સમાધિ અવસ્થામાં લખ્યું છે, હોઈ શકે. સંપ્રદાય અન્ય ગ્રંથોમાં રામાનંદ સ્વામીનો જન્મ જન્માષ્ટમીનો છે, પણ અહીં આગળ લખે છે કે લાદાજીએ, હવે લાદાજી શોકમાં આવ્યા છે, હવે એને તો રાખવા જ છે ગમે તે રીતે, એટલે બોલાઈ ગયું કે રામાનંદ સ્વામીનો જન્મ પ્રબોધિની, ખરેખર રામાનંદ સ્વામી જન્માષ્ટમી, એવું જાજા સંપ્રદાયના ગ્રંથોમાં છે. એ દિવસ પ્રેમભાવથી ઉત્સવને વ્રત કરવાનો હોય એ દિવસે ધર્મદેવનો પણ જન્મદિવસ છે. એ બરાબર છે, એ તો સંપ્રદાયના ગ્રંથોમાં મળે છે, એટલે એ મોટો પર્વનો દિવસ કહેવાય. રામાનંદ સ્વામીનો પણ ઉત્સવ એ દિવસે પ્રેમભાવથી કરવાનો હોય એવું લાદાજી કહે છે મહારાજને. રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય છે તે દિવસ, એટલે સદગુરુઓનો પ્રાગટ્ય જન્મોત્સવ ઉજવી શકાય છે. નથી ઉજવાતો એમને ઉજવી શકાય છે.
ઉજવીને શું આપણે કરવાના, એમાં કરીએ છે શું? પૂજન કરવાનું ઠાકોરજીનું, સદગુરુનું પૂજન કરવાનું, સંતોનું પૂજન કરવાનું, બીજું કરીને આપણે ભજન કરવાનું. આપણે ક્યાં જગતની જેમ પાર્ટીઓ કરવાની છે? એટલે થઈ શકે છે. દેવ દિવાળી, હમણાં ગુરુજીએ દાદા ગુરુજીનું પૂજન કર્યું, પછી આ કૈલાસ માનસરોવર યાત્રા કરીને આવ્યા ને, બધા મંડળ જેટલા સંતો ત્યાં હાજર હતા બધા સંતોનું પૂજન કર્યું. કેમ? ગુરુજી કે અમારી યાત્રા સરસ રીતે થઈ ગઈ એટલે બધા સંતોનું પૂજન કરીએ છીએ, યાત્રાના અંતમાં સંતોનું પૂજન કરવું જોઈએ. દાદા ગુરુજીનું પૂજન પછી ગુરુજીએ બધા સંતોનું પૂજન, અર્ચા, હાર, ફૂલની પાંખડીઓ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ વખતે પણ જ્યારે સૌથી પહેલો થયો ત્યારે ગુરુજીએ કર્યું હતું. એમના હૃદયની અંદર સાધુનું બહુ મહાત્મ્ય છે, એમના હૃદયમાં જ છે એવું. સાધુનું જેને પોતે તૈયાર કરે એનું મહાત્મ્ય આટલું છે તો સદગુરુઓનું કેટલું હોય? એવા મોટા હોય પણ એના ભાવને બધાય સમજી ના શકે, સમજી ના શકે. દેવ દિવાળી ભક્તિ માતાનો જન્મદિવસ છે તે પણ ઘણો યોગ્ય સારો કહેવાય. પાછું મહારાજ પાછળ ને પાછળ જ આવે છે પૂનમ, દેવ દિવાળી, એ ભક્તિ માતાનો. અમારે કાયમનું સંભાળનું રહે જો સમય અહીં કરો તો. અન્નકૂટનો તો કર્યો પણ હજુ પેટ ભરાયું હજુ કરો. શ્રીહરિએ દરબાર લાદાજીના હૃદયનો ઘણો પ્રેમભાવ દેખ્યો તે મનમાં વિચાર કર્યો. વિચાર તો કરતા જ મહારાજ ફળ પાછા જોવે. દેવ દિવાળી સુધી અહીંયા સંતોની સાથે રોકાઈ જઈએ બસ, પછી દરબારને સમયો કરવાની હા કહી. એથી એમના મનમાં બહુ આનંદ થઈ ગયો, બધો શોક દૂર, ઉદાસીપણું મટી ગયું, કૂદવા લાગ્યા. ચાલો કે ફરી તૈયારી કરો બીજા ઉત્સવની. કેવા પ્રેમી હશે! બાકી આટલો મોટો ઉત્સવ ના અન્નકૂટનો થયો ને દિવાળીનો થયો અને ખર્ચા કેટલા, દોડાદોડી કેટલી આશ આવે જાય ને મહારાજ, પછી એ આરામ કરવો. મહારાજ આમેથી કે ને આપણને, તો આપણે કહે મહારાજ ક્યાં પણ બીજા ભક્તો કેટલા પ્રેમી હોય મહારાજ, જાઓ ના આગળ. એમ પાટોત્સવ આવે છે, પાટોત્સવ બહુ મજા. ભાઈ પાટોત્સવ પતે ને, હા સંતો પાંચ દિવસનો રાખ્યો, આમ તો ત્રણ દિવસનો કરી દેવાની જરૂર. એવું થાય, આપણે બધા એવું છે, અમારે એવું છે, તમનેય થાક લાગે ને તમનેય થાક લાગે. આપણી શ્રદ્ધા કેટલી, આ તો બધા લઈને આવેલા શ્રદ્ધા એટલે આટલી હોય. પછી કચ્છ દેશના જે હરિભક્તો હતા એ સૌને પ્રબોધિની એકાદશી ઉપર ધમણકા ગામ તેડાવ્યા. જેટલા હરિભક્તોના ગામ હતા તેટલી કંકોત્રીઓ તરત લખી શ્રીહરિએ હાથમાં કુમકુમ લીધું, બધી પત્રિકાઓના ઉપર છાંટી દીધું. પત્રિકા હોય તૈયાર, બોલો પ્રેસ તૈયાર જ હતી ઘરની. 10-20 વિપ્રોને બોલાવ્યા, અન્નકૂટ પત્યો, 10 દિવસમાં જ પત્રિકા મોકલવાની છે. એમને પાકા સીધા અપાવ્યા, અલગ અલગ વિભાગ કરીને તેમને પત્રિકાઓ આપીને પત્રિકામાં વિવિધ રીતે બધી વિગત લખી. બ્રાહ્મણોને બોલાવીને સીધા આપ્યા, જાઓ પેટ્રોલ ડીઝલ આપી દીધું, પેટનું ઠેક ઉધી લાડવા લઈને જાઓ, પત્રિકા પુગાડ દો કે ગામે ગામ. મહારાજે એમાં લખ્યું, જેના ઘરમાં કોઈ પ્રકારની ઉપાધિ ના હોય એને ઉત્સવ પર આવવું, ઉપાધિઓવાળા કોઈ આવતા જ નહીં. પછી અહીં કંઈ વોટ્સએપ ફોન છે નહીં એટલે ઉપાધિ હોય ત્યાં રહીને જ પતાવજો બધું, અહીં આવતા નહીં. મહારાજ કે ખાવાની ખર્ચી લઈને આવવું, રૂપિયા લઈને આવજો, કોકનું ખાતા ના આવતા. રસ્તામાં બીજા કોઈ હરિભગતનું અન્ન ખાવું નહીં, જે બીજા હરિભગતનું અન્ન ખાશે એને દર્શનનું ફળ નહીં મળે. આવું પાછું પત્રિકામાં તાક તાજી કલમ કરીને લખેલું, આમ બરાબર મોટો એરો મારીને કે આટલું કરજો ખાસ. અને શ્રીહરિએ જે વિગત લખી, શ્રીહરિના વચનને હરિભક્તોએ પ્રેમથી સ્વીકારી. હરિભક્તોએ જેને ઉપાધિ હતી એ બધા કે આપણે કાંઈ નહીં, મહારાજની આજ્ઞા છે. જેની પાસે ખર્ચી નહોતી એ બધાએ વિચાર્યું કે કાંઈ નહીં. જ્યારે પ્રબોધિની એકાદશીનો દિવસ આવ્યો ત્યારે બધા હરિભક્તો ધમડકા આવ્યા. પાછું મહારાજે કીધું, વહેલા ના આવતા, એક તો અમારા સીધા રોક્યા હોય તમને અને એ પહેલાં ખાલી કરી દો. એટલે લખ્યું હોય પાછું તાજી કલમમાં બધું, એકાદશીના દિવસે સવારમાં જ પધારવું, એટલે આજુબાજુના ગામની અંદર પડ્યા રહેવાનું પણ ત્યાં નહીં જવાનું, સંતોને નહીં જવાનું ને. સંતો હોય ને તો સંતોના મંડળને લખ્યું હોય આ તિથિ પહેલાં આવતા નહીં, કારણ કે આવે તો ઉપાધિ કરે સીધું, જે ઉત્સવ માટેનું એ પહેલો ઉત્સવ થઈ જાય અને ઓલાને ઉપાધિ થાય હરિભગતને. સવારના પોરમાં બધા આવવા લાગ્યા, તે બધા શ્રીહરિના ચરણોમાં નમી પડતા. ભુજના સુંદરજીને ગંગારામ મલ આવ્યા, એક સોનેરી હિંડોળો બનાવીને લાવ્યા. શ્રીહરિ તે હિંડોળા ઉપર બેઠા. કચ્છના જે હરિભક્તો હતા બધાને તે બંને સાથે લાવ્યા હતા. બધા ભક્તોના સંગ અપાર આવ્યા, વાજિંદ્રો વાગી રહ્યા. શ્રીહરિએ ગામમાં ઘેર ઘેર મહેમાન હરિભક્તોને ઉતારા અપાવ્યા. મોટેલ ક્યાં હતી? હરિભગતને ઘેર જ ઉતરવાનું, એ થોડી મોટેલ હતી, રૂમો બુક કરી દો. સૌ હરિભક્તો ઉતારો કરીને તરત શ્રીહરિના દર્શન કરવા, આખા ધમડગામાં ઘેર ઘેર ઉતારા દીધા. હરિભક્તો જ્યારે પાછા દર્શન કરવા આવે ત્યારે શ્રીહરિ એમને ફરીને પૂછતા, શું તમને ઉતારો મળી ગયો? આ તો વ્યવહાર કુશળ.
તરત પૂછે, ઉતારો થઈ ગયો છે ને ભગત, બરાબર છે? વારે વારે આવું જ્યારે શ્રી હરિ પૂછતા ત્યારે હરિભક્તોને બહુ પ્રિય લાગતું, ગમે. હરિભગતને પૂછે ને, ઉતારો ભગત બરાબર, જમવાનું ઓકે? હરિભગત કે ઓકે, એટલે પછી સંતો નહીં થાય, બરાબર છે, ચાલો ઉત્સવ આવે, કળશ ચડી ગયો, હવે વાંધો આવશે. બસ યાત્રામાં પૂછી લો હરિભક્તોને, કેવું ભક્તો, જમ ઉતારો બરાબર, હા જમવાનું મળી જાય, બરાબર છે, હા તબિયત સારી, બસ યાત્રા સફળ, પૂરું થઈ ગયું, કંઈ ના જોઈએ બીજું. રહેવાનું જમવાનું સારું હોય એટલે પછી તો ભક્તોને કથામાં તો રસ પડતો જ હોય ને, એ બેનું જો સુખ ના હોય તો કથામાં એ રસ ના રહે, બે હોય તો પછી કથા ગમે, ઉત્સવ ગમે. એ તો એક રિવાજ છે શ્રીજી મહારાજે કરતા, એને એમ જ હોય. આપણે તો બધી વાતે સાનુકૂળ હોય ભગવાન ભજાય, એક વાત ચોખ્ખી સ્વામીએ બહુ ટૂંકમાં આપણા માટે કરી છે, આપણે બધુંય સારું જોઈએ, અમારે જોઈએ ને તમારે જોઈએ, તો જ ભગવાન ભજવાનું સુખ આવે દાદા. બાકી આવે મીઠા વિનાની ખીચડી જમવાની હોય, બરાબર, બાફેલું શાક આપી દે આપણને તો કંઈ મજા આવે? કથામાં મંતવ્ય હરખું ના દેવાય પછી, એ તો ઘી ગોળને લાડુ હોય તો જ જામે, નહીં તો હાનું જામે. કદાચ કોઈ ખર્ચી લીધા વિના આવ્યા હોય, આવે જો પાછા, મહારાજ કેટલા દયાળુ, લખ્યું છે ખર્ચી લઈને આવજો, પણ કદાચ તમે ઉતાવળમાં અથવા તો હરખ ઘેલા થઈને કોક પાસેથી ઉછી ના લઈને, અથવા તો એમ કે હવે થઈ પડશે, ભૂખ્યા રહેશું, હાલો ને જઈએ મહારાજના દર્શન. મહારાજે કીધું છે કે ખર્ચીનું ખાવું તો આપણે નહીં ખાઈએ, ભૂખ્યા રહીને દર્શન કરશું. આવા પ્રેમી હોય ને પાછા, મહારાજને ખબર કે અમુક લોટ તો આવી જ જવાનો છે, આટલું લખીશ તોય, આટલું લખીશ તોય આવશે. આપણે નથી લખતા, મહાપૂજામાં દરેકે પોતાનું નામ નોંધાવી દેવું, તો પણ આપણે શું કરીએ છીએ, શું કરીએ છીએ, આપણે આટલું કડક કહીએ, નહીં ડીશ મળે તમને તોય પણ આપણે શું કરીએ છીએ, 10 ડીશો, કેટલું 50નું લિસ્ટ થયું, તો 60 તો આપણે કરી રાખીએ, અને 60-એ 60 આપણી પાછી વપરાઈ જાય, વપરાઈ જાય ને, આપણે વધારાની જે કરીએ વપરાઈ જાય ને. હા, કારણ કે આપણે એટલું તો શ્રીજી મહારાજ વખતે લીક થતું તો આપણે થાય જ ને, એમાં હું આપણે કહે ભાઈ રજીસ્ટ્રેશન કરાવજો, તો પાછું આપણે શનિવાર માણસ ગોતવાના કે ભાઈ બેસજો, રજીસ્ટ્રેશન કરાવજો, નોંધજો. કારણ કે શ્રીજી મહારાજ વખતની રીત છે, એની રીતે રીત આપની રે, બીજી રીતે બાધ, એવું છે, એ જ રીત હાલવાની. કદાચ કોઈ ખર્ચી લીધા વિના આવ્યા હોય તો એમને પણ હેત કરીને પૂછતા, મહારાજ હેતથી પૂછતા, જરૂર હોય ને તો ખર્ચી અહીંથી લઈ જજો, અહીંયા આવીને ભૂખે મરશો નહીં, એવું લખ્યું છે શ્રીજી મહારાજ, કે અહીંયા આવીને ભૂખ્યા ના મરતા, ખાલી દર્શન કરીને લઈ જજો ખર્ચી. કેવા દયાળુ ભગવાન, કેટલા દયાળુ, બોલો. આટલું લખ્યું છે તો પણ પ્રેક્ટિકલ, આને શું કહેવાય, પ્રેક્ટિકલ, કે થોડા જીવ તો એવા આવી જ જાય, એટલે થોડું ઘણું પ્લસ માઇનસ રાખવું જ પડે. પણ પછી ઘણા કે સત્સંગમાં ના પણ નહીં જ દેવાનું, ભાઈ ના હાલે, આ સત્સંગ છે, આ કાંઈ થોડી કોર્ટ છે, કચેરી છે, કામ જ, આમાં કાંઈ થોડો કાયદો, કાયદો છે, જેટલાને લાગુ પડે વિવેકી રાખે, અને કદાચ ક્યારેક કોઈકને હોય જવા દો. એક વાત બહુ સરસ છે પણ કાલ કહીશ, પ્રેક્ટિકલ બની ગયેલી આમાં આવીને, મને યાદ આવી ગયો પ્રસંગ, પણ નથી આ ટાઈમ, કાલ કહીશ તમને. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના સપ્તમપુરમાં ધમડકામાં પ્રબોધિનાના ઉત્સવ ઉપર કચ્છના હરિભક્તો આવ્યા, એ નામે 18મો તરંગ થયો. ગણેશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. શ્રી ગણેશ્યામ મહારાજની જય.